વિક્રમ વેતાળ કે વેતાળ 25ની વાર્તાઓ તમે જરૂર સાંભળી હશે. આપણે જાણીએ છીએ કે વિક્રમ રાજા પોતાના ખભા ઉપર મડદાને લઈ અને પોતાના સ્થાનકે જાય ત્યારે મડદું સતત 25 દિવસ સુધી એમને રોજ એક એક વાર્તા કહે છે અને એનો ન્યાય વિક્રમ રાજાને કરવાનું કહે છે. વિક્રમ રાજા જ્યારે સાચો જવાબ આપે ત્યારે મડદું વિક્રમ રાજાના ખભા ઉપરથી ફરીવાર પાછું સિદ્ધ વડે જઈને લટકી જાય. કોણ છે વેતાળ અને વિક્રમ રાજા એને કેમ લેવા આવે છે એ વાત આપણે 32 પૂતળીની વાર્તામાં 32મી પૂતળીની વાર્તા વખતે સાંભળેલી. આની સાથે આ અગાઉના વિડીયોઝ પણ મેં અપલોડ કરેલા છે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ અગાઉ તમે એ વાર્તાઓ પણ સાંભળી શકો છો. વિક્રમ રાજા ફરી એકવાર વેતાળને પોતાના ખભા ઉપર નાખી અને ચાલવા માંડ્યા. એમાં વેતાળે ફરી એકવાર એક નવી વાર્તાની શરૂઆત કરી. એક નગર હતું, એમાં ચંપકેશ્વર નામનો રાજા રાજ કરતો. એની રાણીનું નામ હતું સુલોચના અને દીકરીનું નામ શશીબાલા. રાજકુમારી શશીબાલા ગુણવાન હતી. જ્યારે મોટી થઈ તો એ અત્યંત સુંદર અને રૂપવાન થઈ ગઈ. એની સુંદરતાની ચર્ચા દૂર દૂર સુધી થવા લાગી. રાજા અને રાણીને એના વિવાહની ચિંતા થવા લાગી. ચારેય દિશામાં શશીબાલાના વિવાહની ખબરો વાયુ વેગે પ્રસરી ગઈ. રાજકુમારી શશીબાલાના વિવાહ કરવાના છે એની પાડોશી રાજ્યોમાં ખબર પડવા લાગી. દૂર દૂર સુધી રાજ્યોમાં અસંખ્ય રાજકુમારો અને રાજાઓ પોતાની તસવીર બનાવી ચંપાપુરના રાજાને મોકલી, પણ રાજકુમારીને કોઈ પણ રાજા કે કોઈ પણ રાજકુમાર પસંદ ન આવ્યો. રાજકુમારી હતાશ થઈ ગઈ હતી. પિતા એની પાસે ગયા અને કીધું, શશીબાલા બેટા, જો તું ઈચ્છે તો હું સ્વયંવર કરું જેથી તને ગમતો મુહૂર્ત્ય મળી જાય. રાજાએ તો દીકરીની ઈચ્છા માટે કીધેલું, પણ રાજકુમારી નો માની. એણે પિતાને કહી દીધું, સ્વયંવરમાંથી પતિ શોધવાની મારી ઈચ્છા નથી. મહારાજા ચંપકેશ્વરે નક્કી કર્યું કે રાજકુમારી શશીબાલાનો વિવાહ તે એ વ્યક્તિ સાથે જ કરશે જે દેખાવમાં અત્યંત સોહામણો લાગતો હોય, એની ભુજાઓમાં અસીમ બળ હોય, જ્ઞાનથી સમૃદ્ધ હોય અને આ ત્રણેયમાં એની ટક્કરનો અવની ઉપર કોઈ ન હોય. સંજોગોવશાત રાજા પાસે એક દિવસ 4 દેશના 4 રાજકુમારો આવ્યા. એક રાજકુમાર વૈશાલીનો હતો. એણે રાજાને કહ્યું, મારા જેવું રેશમનું વસ્ત્ર કોઈ તૈયાર કરી શકતું નથી. હું એક વસ્ત્ર બનાવીને 5 લાખમાં વેચું છું. આ મારી વિદ્યાને મારા સિવાય બીજું કોઈ જાણતું નથી. રાજાએ વૈશાલીના રાજકુમાર દ્વારા તૈયાર કરેલા એક એક વસ્ત્રને જોયા. તેઓ અચંબિત થઈ ગયા. આવું વસ્ત્ર એમણે પહેલા ક્યાંય નહોતું જોયું. વૈશાલી પછી અવંતી નગરીના રાજકુમારે કીધું કે હું જળ અને સ્થળના પશુઓની ભાષા સારી રીતે જાણું છું. આ સિવાય હું શરીરના તમામ અંગો વિશે પણ જાણું છું. રાજકુમારીને કોઈ દિવસ શારીરિક કષ્ટ નહીં પહોંચે. આપ એનો વિવાહ મારી સાથે કરો. અન્ય એક ચોલ દેશના રાજકુમારે કીધું કે હું શબ્દવેધી તીર ચલાવવાનું જાણું છું. ધનુર્વિદ્યામાં મને પરાસ્ત કરી શકે એવો કોઈ ધરતી ઉપર પાક્યો જ નથી. છેલ્લે બંગ દેશના રાજકુમારે કીધું કે હું એટલું શાસ્ત્ર ભણ્યો છું કે મારો કોઈ પણ મુકાબલો ન કરી શકે. મને તમામ શાસ્ત્રો કંઠસ્થ છે. ચારેયની વાત સાંભળ્યા પછી મહારાજા ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા. એ સુંદરતામાં પણ એકથી એક ચડિયાતા હતા. રાજાએ રાજકુમારી પાસે જઈ ચારેય રાજકુમારોના રૂપ અને એમની ગુણની પ્રશંસા કરી. જોકે રાજકુમારીના ચહેરાના હાવભાવ કાંઈ પણ બદલાયા નહીં, એ તો મૌન જ રહી. વેતાળે વાર્તા પૂરી કરી હવે તે રાજા વિક્રમ પાસેથી જવાબ માંગતો હતો કે રાજન, તું કે રાજકુમારીએ કોની સાથે વિવાહ કરવો જોઈએ? વિક્રમ બોલ્યો, વેતાળ જે કાપડ બનાવી જાણે છે, પ્રાણી પક્ષીઓની ભાષા જાણે છે અને શાસ્ત્રોનું જ્ઞાન છે, એ ત્રણેયની વિદ્યા ઉત્તમ છે. પણ જે શબ્દવેધી તીર ચલાવવાનું સારી રીતે જાણે તે ખરો રાજકુમાર કહેવાય. વેતાળે પૂછ્યું, તો? અર્થાત રાજકુમારીના વિવાહ માટે યોગ્ય રાજકુમાર તો શબ્દવેધી તીર ચલાવનારો ચોલ દેશનો રાજકુમાર જ થયો કહેવાય. વેતાળ હાસ્ય કરવા માંડ્યો, વિક્રમ તારી વાત તો સાચી, પણ તે વચનનું પાલન ન કર્યું એટલે ચાલ હું સિદ્ધવડ ઉપર જાઉં છું, તું મારો પીછો ન કરતો. વેતાળ આકાશમાં ઉડવા લાગ્યો. રાજા એની પાછળ દોડવા લાગ્યા. મિત્રો, વેતાળ 25ના બીજા ભાગો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો.